नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा ने विद्यार्थी मित्रों, विमला विद्यालयना ई क्लासेस रूमनी अंदर आप सबनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 अने एकम 9 जेनु नाम छे दीकरानो मारनार। तो विद्यार्थी मित्रों, आप पाठ आज आप भणवाना छे। विद्यार्थी मित्रों, आ एकम ना लेखक श्री झवेरचंद्र मेघाणी छे अने आ एकम सौराष्ट्रनी रसदार ए पुस्तकमांथी लेवामां आव्यो छे। विद्यार्थी मित्रों, आ पुस्तकनी अंदर मंदार दरखान जे छे एक राजा छे अने ए राजानी जे उदार नीति है कि पोताना पुत्र की हत्या थी है छता पण पोताना पुत्र ने मारनार ने जीवनदान बक्षे छे। अहीं ए वात अहीं करवामां आवी छे। तो विद्यार्थी मित्रों, पहला आपणे एना लेखकनो परिचय मेळवीशुं। तो एना लेखक छे श्री झवेरचंद मेघाणी। एमनो जन्म 28/8/1896, जन्मस्थल चोटीला जिल्लो सुरेंद्रनगर, मृत्यु 9/3/1947। श्री झवेरचंद्र मेघाणी ने गांधीजी राष्ट्रीय शायर नु बिरुद आप्यु हतु। तेमणे कविता, वार्ता, नवलकथा, नाटक, विवेचन, चरित्र जेवा अनेक साहित्य स्वरूपो लख्या छे। सोरठनी रसदार अने सोरठी बहारवटिया तेमना खूब जाणीता पुस्तकों छे। देवळिया गामना झांपामां फागणवद एकमने प्रभाते धूळेटी रमाई रही छे। वच्चे दरबार मंदोदर खाननो 8 वर्षनो दीकरो अने कोरे मोरे गाम आखाना हेडी हेडना जुवानो छे। आगले दिवसे हुताशणीनुं परब हतुं। हुताशणी एटले के होळी, एटले लीला पीला अने केसरिया रंगमां सौ गरकाव हता। तमामने अंगे पंचरंगी छांटणा दीपता हता। पण आजे तो पड़वो एटले गेरैया माजा छांडी गया छे। पड़वो एटले के धूळेटी, पूनम। पड़वो एटले विद्यार्थी मित्रों एकम के पूनम, फागण सुद पूनम एटले के होळी अने एकम एटले के धूळेटी। गांडातूर बनीने गारो माटी छाण जेवी गंदी वस्तुए एकबीजाने रोळवामां गुलतान छे। गुलतान एटले के मशगूल। धूळेटीनुं तो परब ज मूळ गांडू अने एमाय गामडानी धूळेटी काळो कूप। विद्यार्थी मित्रों, तमे गामडामां रहेता होय तो तमने खबर हशे કે આપણે ત્યાં જે ધૂળેટીનો જે તહેવાર હોય છે એ કેટલો ભયાનક હોય છે। એ દિવસે ઘરની બહાર આવવું પણ મુશ્કેલી બની જાય છે। અરે ગામડાઓમાં તો બસો પણ ધૂળેટીના દિવસે આવતી નથી, કારણ કે ડ્રાઈવર અને કંડક્ટર પણ રંગાઈ જાય। આપણે ત્યાં ગામડાઓમાં એવો રિવાજ હોય છે કે ભાઈ ધૂળેટીમાં દરેકના ઘરે જવાનું અને આપણને પૈસા આપે, જો પૈસા ના આપે તો હામીવાળો રંગાઈ જાય। એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે। ઉજળે લુગડે એટલે કે સારા કપડાએ। એલા મહેમાનને કંઈ છાંટશો વા? એક જણો કહે છે કે એલા મહેમાનને કંઈ રંગ છાંટશો નહીં। અરે મહેમાને કંઈ રોળ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી યાદ આવે? તો બીજાઓએ કીધું કે ભાઈ મહેમાનને તો કોઈ રંગ્યા વગર જવા દેવાય, અને આવો મહેમાન હાથમાં ક્યાંથી આવે? સાચું સાચું, મહેમાનને રોળો ગોઠ માગો, રોળો ગોઠ માગો એટલે કે પૈસા માગો। દોળું બાસતા જેવું પાસબંદી કીડ્યું, પગને કાંઠે 3-3 દોરડાવાળી પગની ચોરણી, ઉપર બગસરાની ઘરેડી કોરની, પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાતેલ તૂટેલ મ્યાનવાળી તલવાર, કેડે કોઈ કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાત
વાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મૂરમાંથી વછૂડતી ફોર્મો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઉઢી લીધી હોય એવો શણગાર જોતો. છતાં પોતાને તો હુતાશ્રેણીનો જરાય ઉલ્લાસ નથી, ઉલ્લાસ એટલે કે આનંદ. એવો બે આદમી, એવો એ આદમી જે ઘડીએ ગરૈયાની લગોલગ આવ્યો, લગોલગ એટલે કે એકદમ નજીક, તેવી જ ચીસ પાડી ઉઠ્યો. મને રોડશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમને પગે લાગો. પરોણો ના પાડી તેમ તો ગરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી, ચાનક એટલે કે વધારે ઉશ્કેરાટ. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા, અને બધા ભેગા થઈ અને બોકાસા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવો ચિતરી મેલો લાવો, મશને ગારો. એ જણાએ કીધું કે ભાઈ મહેમાનને એવો ચિતરો, એવો રંગ કલર કરો કે ઓળખાય પણ નહીં, અને મેલો લાવો મશ, મશ એટલે કે જે કાળાશ હોય ને એ, અને ગારો એટલે કે માટીનો ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ગેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. એને કીધું કે ભાઈ જાળવી જાઓ, જાળવી જાઓ. પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા, એટલે કે કલર કરવા માટે ઉત્સાહમાં આવી ગયા. એટલે ગાંડા ટોળાને પોતાનાથી છૂટું રાખવા, છેટું રાખવા, છેટું રાખવા એટલે કે દૂર રાખવા. મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી ને એમને એમ મ્યાન સોતી વીંજવા માંડી. ગેરૈયા ચસ્કા કરતા ઉપર પડવા જાય, પોતે બબ્બે કદમ પાછો હરતો જાય ને રેવા દો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસ્કા, એ કાલાવાલા, એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એક બાજુ તલવાર ઉડે છે, એક બાજુ ધૂળ ઉડે છે, અને એક બાજુ પેલા છોકરાઓ મહેમાનને કલર કરવા માટે નજીક આવે છે. એમાં અચાનક ધબ દઈને કોઈક ફળ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખવાણા. મહેમાને કુંવરને તલવાર મારી, પકડજો, ઝાલજો, ઝાલજો. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડા હડી કાંડી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી, વેળા એટલે કે સમય. પાછું વાણીને નજર નાખવાની હામ પણ નહોતી, હામ એટલે કે હિંમત. પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં જાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબુચિયું ભરાઈ ગયું અને બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. નાડ એટલે કે જે નળી છે હૃદયના ધબકારા. પણ આ શું થયું? થયું એમ કે ગેરૈયાથી બચવા માટે, એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન એટલે કે મહેમાન સૂતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં રહી. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુંભળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ, તરત જ તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ, પણ અસલ તો રાઠોડી રાજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જ જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણ? કોક મુસાફર. ખોટી વાત છે, આજ કોનો દી ફર્યો છે?
अरे बापू आ मारी ने जाए उबे मार्गे उगाड़ी तलवारे, हा लाभ मारी गोड़ी, रुपया 2000 नी रोजड़ी गोड़ी, हाथी ना कुंभाथल माथे जती जाती डाबा मांडे तेवी भागता हरण नी साथे भेटा करनारी, एने फक्त चौकड़ा भर मंदोदर खाने राग में लीधी। साथल साथल हेठे तलवार दबावी अने रोजड़ी ने डचकारी जाने तीर छूट्यो। जम 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 आंखना तण पलकारा भेगी तो गोड़ी सीमाड़े पहुंची। समथल धरती में सामे जुए त्या तो आदमी ने भागतो भाड़ो, हाथ में उघाड़ी तलवार पियाला जीवी चकचके छे। समझी लीधु के एज खूनी मंदोदर खाने घोड़ी ने चांपी। जम 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 आंखना मेहमान दौड़ो जाए छे त्या डाबला संभळाया थंभी गयो एटले के उभो रही गयो। पाछो फरीने जोतानी वार जाणी लीधु के पोतानो काळ आवी पहोंच्यो। हवे पोते पग पाळो ते भागीने कितलेक जशे, आमे मरवू तो छे ज, माटे हवे चिंथरा शिद फाड़वा। ઊભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી, એને કીધું કે હવે તો મારો કાળ આવી ગયો છે અને એને હવે અટકાવાય એવું રહ્યું નથી, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો। એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી। અસવાર એ સમસ્યાને સમજી ગયો, અસવાર એટલે કે મંદોદર ખાન, કે જેને ઘોડી ઉપર સવારી કરી એને અસવાર કહેવાય। જાણું કે કોઈ ત્રાગાળું વર્ણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંચે, એટલે કે ત્રીજું જ કારણ લાગે છે, ત્રાગાળું વર્ણ એટલે કોઈ ત્રીજું જ કારણ લાગે છે। એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, આગેથી એટલે કે દૂરથી, કોણ છો? પેલો કહે છે કે શું, પછી કહે છે ચારણ, શા માટે આવ્યો? તો કાળનો બોલાવ્યો, બેસ્યું બધી મરી ખૂટી, છોકરા છાસ રાબ વગર રોવે છે, ના તો આવતો પણ ચારણે ધકેલ્યો કે મંદોદર ખાનની વાસના માથે, કુંવરને તે માર્યો ઈશ્વર જાણે મને ખબર નથી, હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું, ચિંતરા પહેર્યા હશે તો ભૂડો દેખાઈશ, એમ માનીને બેડી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી, ગેરૈયા મને રોળવા આવ્યા, મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બેડેલી તલવાર ફીંજી, મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર જ નથી રહી। આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા, કાળી ચીસો પાડતું આખું ગામ આખું હલકીને ચાલ્યું, આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભળ્યા ધો 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 એવો દેકારો બોલતા આવે છે। ભારતા જ ચારણે ફાળ ખાધી એટલે કે હૃદયની અંદર એક બીક ડર પેસી જવો। મંદોદર ખાને રોચડીને માથેથી રાગ છાડી, રાગ એટલે કે દોરી, પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો એટલે કે અવાજ કર્યો, પુકાર કર્યો, ગઢવા અહીંયા આ લે, લોકો કહે છે કે શું, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ, પેલો કહે છે કે શું બોલો છો, ગઢવા વાત કરવાની વેળા નથી। મંદોદર ખાને કહ્યું કે ગઢવા વાત કરવાની વેળા નથી, વેળા એટલે કે સમય નથી, જોયું આમ ગામ હલક્યું છે ને તે એના કુંવરને મારી નાખ્યો છે, આંબ્યા બેળા તારે તારી કાયના રાય રાય જેવા ખટકા જાણજે, કે જો એ આવી ગયા તો સમજજે કે તારા શરીરના રાય રાય જેટલા ટુકડા કરી દેશે। અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, અટાણે એટલે કે અત્યારે નહીં પછી અટાણે તો ભાગી નીકળ, નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં, કે મારા રોક્યા પણ રહેશે નહીં, પણ બાપ તારું નામ, અરે નામ ખુદાનું, ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો
ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ, જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અઢવાણે પગે પાછા ચાલ્યા આવે છે, રાગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. લોકો કહે છે કે કા બાપુ, મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ગોળી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય. થાલા મૂરખ શું બનાવો છો અમને, સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો. લોકો બધા સમજી ગયા કે ફણીધર માગ એટલે કે જે મણીધારી જે મણીધર જે માગ નાગ છે કે એ નાગના ઉપરથી મણી લેવી ને એટલું એટલું સખત કામ એક આ મંદોદર ખાનને હરાવવાનું હતું. ત્યારે લોકો સમજી ગયા અને લોકોએ કીધું કે તમે હામે ચાલીને એને ભગાડ્યો. ત્યારે મંદોદર ખાન કહે છે કે લ્યો હવે જાતિ કરો, જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ તમે તે કંઈ દીવાના થયા, એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો હતો, એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો. કોડ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું. હાલો બેટાની મૈયત કાઢીએ. વિદ્યાર્થી મિત્રો, આ હતો રાજા મંદોદર ખાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ એકમ એનિમેશન એટલે કે ચિત્રો દ્વારા ભણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પહેલા અભ્યાસના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો. પ્રશ્ન એક, એલા મહેમાનને કંઈ છાંટશોમાં? તો જવાબમાં છે, પહેલું ઓપ્શન છે મર્મ, ઉપેક્ષા, દયા કે લાગણી. તો સાચો જવાબ આવશે દયા, દયાનો ભાવ. મને રોડશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગો. રોડશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગો. પહેલું ઓપ્શન છે હઠ, બીજું છે હુકમ, ત્રીજું છે આજીજી અને ચોથું છે સૂચના. તો સાચો જવાબ આવશે આજીજ. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. ખોટી વાત, આજે કોનો દી ફર્યો છે? ગર્વ, આશ્ચર્ય, જિજ્ઞાસા અને દિલેરી. તો આમાં કયો ભાવ રજૂ થયો છે? તો ગર્વનો ભાવ. ચોથું વાક્ય, હાલો બેટાની મૈયત કાઢીએ. અવહેલના, ઉદારતા, સ્વસ્થતા કે મક્કમતા? તો સ્વસ્થતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસનો પ્રશ્ન નંબર બે જોઈએ. નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. દેવાળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? તો દેવાળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી. પ્રશ્ન ત્રીજો, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? તો ગામડાની ધૂળેટીમાં ઘરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદુ વસ્તુઓથી રંગવામાં આવે છે. પ્રશ્ન નંબર ચાર, મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? તો મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પ્રશ્ન પાંચ, મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? તો મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો. પરિણામે મહેમાન અને ઘેરૈયા વચ્ચે
ઈરડિયા રમણ અચકા કાલાવાલા તલવારના જાવા અને દૂરની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. દેવાળીયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? તો જવાબ છે કે દેવાળીયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદુદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે 100 પચરંગી છાંટણામાં દીપતા હતા. ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી રહ્યા ગયા હતા. તેઓ ગાંડાતુર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગુલતાન એટલે કે મશગુલ. ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી. પ્રશ્ન નંબર 2, કુંવરનું મૃત્યુ સી રીતે થયું? તો ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાઓને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંછવા માંડી. એ ધવા ચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી. આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શકતા નહોતા. રેડિયા મરણ ચસ્કા કાલાવાલા તલવારના જાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યા અને એનું મૃત્યુ પામ્યા. પ્રશ્ન નંબર 3, રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? તો ચારણ ભૂખે ટળવડતા પોતાના છોકરાને કંઈક મળે એ હેતુથી રાજા મંદુદર ખાન પાસે મદદ માગવા આવેલો. પણ ગામમાં પેસતા જ રોળવા આવેલા ઘેરૈયાઓથી બચવા એણે મ્યાનમાં બેડેલી તલવાર કાઢીને વીંછી. પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતનું રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો. આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો. પ્રશ્ન નંબર 4, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરી શું કરી, શા માટે? તો જવાબમાં છે કે મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો. તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે. હવે તે દૂર સુધી દોડીને કે તેને થયું કે આમે મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. પ્રશ્ન નંબર 5, મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? તો જવાબ છે કે ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદુદર ખાને એમ કહીને શાંત પાડ્યા કે આમ ગાંડા ન થવા, એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખા મરે છે એ જાણો છો? કોળ ભર્યો એ આમ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો, પણ એની ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢીએ. પ્રશ્ન નંબર 2, આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. તો પહેલું વાક્ય, કોપ ઉજળે લુગડે મહેમાન વયો આવે. બીજું વાક્ય સાંભળો, જોઈશું આપણે, સાચું સાચું મહેમાનને રોળો ગોઠ્યો માવો રોળો. ત્રીજું વાક્ય, આજ કોનો દી ફર્યો છે. ચોથો, ભેરું બધી મરી ખૂટી છોકરા છા શરાબ વગર રોવે છે ને નહોતો આવતો. વિદ્યાર્થી મિત્રો આ 5 વાક્યો લોકબોલીના છે. મારી ઓળખાણ અટાણે નહીં પછી. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. તો નીચે આપેલા જે શબ્દો છે, પડછન પાદર પુરુષ પાણી પથ્થર પાતાળ પૃથ્વી પ્રેમ પડકાર અને પદ, આ વાક્યોને ફકરામાં લખીને અર્થસભર ફકરો બનાવવાનો છે. તો પડછંદ કાયા ધરાવતા ચારણે ધોળું બાસતા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો,
એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું. એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા. દરબારે ચારણને પૂછ્યું, તું કેમ આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરીને અર્થસભર ફકરો બનાવ્યો છે. ચારણે કહ્યું, દરબાર મેં સાંભળ્યું છે કે તમારા જેવો ઉદાર માણસ સાત પાતાળમાં શોધતા નહીં જડે. દરબારે વિનમ્રતાથી કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને? ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી, તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દોના વાક્યમાં પ્રયોગ કરેલા છે. હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈશું. તો પહેલો શબ્દ છે પ્રભાત. તો પ્રભાત એટલે કે સવાર. જુવાન તો યુવાન, તરુણ. ફૂલ તો પુષ્પ, કુસુમ. મહેમાન તો અતિથિ અને પરોણો. નસીબદાર તો ભાગ્યશાળી. સુવાસ તો સુગંધ. વિરુદ્ધાર્થી શબ્દો. ભૂંડો તો સારો, કોરી તો જૂની, પછવાડે તો આગળ, મૂરખ તો શાણો, ડાયો. ઉલટો તો સુલટો, સીધો. પાતાળ તો આકાશ. પ્રશ્ન નંબર 4. દીકરાના મારનાર પ્રત્યેની મંદુદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો. તો દીકરાને મારનાર પ્રત્યે મંદુદર ખાનની ઉદારતા. તો દરબાર મંદુદર ખાનનો વર્ષનો સાત ખોટનો એક દીકરો, કે સાત વર્ષનો એક સાત ખોટનો દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી મંદુદર ખાને તલવાર સાથે પોતાની રોજડી ગોળી ચારણની પાછળ દોડાવી. તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદુદર ખાને તેને તેમ કરતાં રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદુદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતા કહે છે કે ગઢવા, આ મારી ગોળી આપું છું, ચડીને ભાગવા માંડ, વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણશે. ચારણ એને બગાડનાર વ્યક્તિને ઓળખવા માંગે છે ત્યારે મંદુદર ખાન કહે છે કે મારી ઓળખાણ અત્યારે નહીં આપું, અત્યારે તું ભાગ, નીકર તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો મારા રોક્યા રહેશે નહીં. ચારણ નામ જાણવા માગતા અરે નામ ખુદાનું કહીને મંદુદર ખાન દોડે છે. ચારણને બાબડે ચાલીને રોજડી ઉપર બેસાડી તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસીથી રોજડીને ડચકારે છે. ચારણ ગોળીએ ચડી અલ્લોપ થઈ જાય છે. મંદુદર ખાન ગામ લોકો પાસે જૂઠું બોલે છે કે મોળો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ગોળી બેઉ લઈ ગયો, પણ ગામ લોકો એમની વાત માનવા તૈયાર નથી. તેઓ શાંતિથી ગામ લોકોને કહે છે કે લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા. તેઓ એમને છે કે શાંતિથી સમજાવે છે, ભાઈ એને શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે, જાણો છો? કોટ ભર્યા એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી, આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. નીચેના શબ્દોના અર્થ આપણે જાણીશું. તો ઘેરૈયા એટલે કે હોળી ખેલનારા, હોળૈયા. હેડી હેડીના એટલે કે સરખે સરખા. ગાંડા તૂર તો તદ્દન ગાંડા. કાખ એટલે કે બગલ. ગોકીરો તો શોર બકુર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ જોઈશું. તો કે પ્રવૃત્તિમાં એવું છે કે આવી બીજી લોકવાર્તાઓ તમે વાંચો અને સાંભળો. તો આપ અહીંયા ત્રણ લોકવાર્તાઓ આપેલી છે. એક છે મનમોજી લોકવાર્તા, બીજું છે સર્જન અને સંશોધન જેના લેખક છે જયમલ પરમાર, અને ત્રીજું છે મરદ કસુંબલ રંગ ચડે કે જેના લેખક છે ઈશરદાન ગઢવી. તો વિદ્યાર્થી મિત્રો, આવી લોકવાર્તાઓ તમારે વાંચવાની છે. એ સિવાય આપણા જે ગુજરાતી સાહિત્યના જે લોક
लेखक छे मतलब के जे लोक साहित्यकारों छे लोक साहित्यकारों जेम के चेव चेव एमना एमना डायरानी अंदर लोक साहित्यनी वातो करे छे जेम के एवं तो घणा बधा लेखको छे जेम के ईशादान गढ़वी पछी कया छे ईशादान गढ़वी एना पछी तमे मायाबाई आहिर देवायत खावड़ अने एवा तो बीजा पण विशेष हशे तो एमना डायराओ पण तमे जोई शको छो। तो विद्यार्थी मित्रों अहीं आपणे आ पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नों पूरा थाय छे। थैंक यू।